મોદીનો રાજકોટ ખાતે સમગ્ર સૌરાષ્ટ્રની સાંસ્કૃતિક, આર્થિક, સામાજિક ચેતનાનું કેન્દ્ર, જેને આર્થિક રાજધાની કહી શકાય એવું આપણું આ રાજકોટ. અને એવા રાજકોટમાં જ્યારે આદરણીય પ્રધાનમંત્રીશ્રી પધારવાના હોય, આધુનિક ભારત, નૂતન ભારત, આત્મનિર્ભર ભારત, સશક્ત ભારત, સમૃદ્ધ ભારત, યુવા ભારત, ટેકનોલોજી અને વૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી આગળ વધતું ભારત, એવા નૂતન ભારતના નિર્માતા આપણી વચ્ચે આવી રહ્યા છે. આજે રાજકોટને એઇમ્સની ભેટ મળી છે, સાથે રાજકોટ સિવિલનો અત્યાધુનિક MCH બ્લોક કે જે માતા અને શિશુની વિશેષ સંભાળ લેવામાં ખૂબ મહત્વનો સાબિત થશે. આવી ઐતિહાસિક ભેટો લઈને આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે હવે થોડીક ક્ષણોમાં પધારે. મંચ ઉપર સ્વાગત કરીએ છીએ સૌ માનવંતા મહાનુભાવોનું, માનનીય કેન્દ્રીય મંત્રીશ્રી, મંત્રીગણ તેમજ ઉપસ્થિત સૌ કોઈનું અમે આદરપૂર્વક સ્વાગત કરીએ છીએ. સમૃદ્ધિ સભર સોગાતો લઈને આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે આવ્યા છે. ભાવનગર નેશનલ હાઈવેનું ફોર લેનિંગ, રાજકોટ સુરેન્દ્રનગર વચ્ચે રેલવે લાઇનનું ઇલેક્ટ્રિફિકેશન અને ડબલિંગ, ઉર્જા ક્ષેત્રે પણ આજે ગુજરાતને ખૂબ મોટી ભેટ મળશે. માર્ગ અને મકાન વિભાગ, પાણી પુરવઠા વિભાગ, પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રાલય, પોર્ટ, શિપિંગ, જળમાર્ગ, ઉર્જા વિભાગ સહિત અનેક વિભાગોની ખૂબ મોટી ભેટ આપવા માટે આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે પધાર્યા છે. વિરાસત અને વિજ્ઞાન બંનેનો સન્માન કરનારા, સંસ્કૃતિ અને સગવડ બંનેનું ધ્યાન રાખનારા, જનજનની જરૂરિયાતોને સમજનારા અને સૌને સુખ, સગવડ, સમૃદ્ધિ ભર્યું જીવન આપવા કટિબદ્ધ, રાષ્ટ્ર પ્રથમ સદૈવ પ્રથમ આ મંત્રને સાચા અર્થમાં ચરિતાર્થ કરનારા આદરણીય પ્રધાનમંત્રીશ્રી આપણી વચ્ચે અહીંયા પધારવાના છે. રાજકોટ એઇમ્સની સાથે સાથે ઉત્તર પ્રદેશમાં રાયબરેલી એઇમ્સ, આંધ્રપ્રદેશમાં મંગલાગીરી એઇમ્સ, પંજાબમાં ભટિંડા એઇમ્સ, પશ્ચિમ બંગાળમાં કલ્યાણી એઇમ્સ, આ મહત્વાકાંક્ષી પ્રકલ્પો પણ આજે સાકાર થવાના છે. અને આપણી સાથે આ બધા જ રાજ્યોમાંથી પણ ત્યાંના લોકો લાઈવ જોડાયા છે. આજ કે ઇસ કાર્યક્રમ મેં જુડે હુએ સભી દેશવાસીઓ કા ભી હમ ઇસ અવસર પર બહોત બહોત સ્વાગત કરતે હૈ. કુછ હી પલ મેં હમારે બીચ પધારેંગે દેશ કે ઉર્જાવાન, યશસ્વી આદરણીય પ્રધાનમંત્રી શ્રીમાન નરેન્દ્ર મોદીજી. ગુજરાત મારો આત્મા છે અને ભારત મારો પરમાત્મા છે એવું હંમેશાથી આદરણીય પ્રધાનમંત્રીશ્રી કહેતા આવ્યા છે. અને ગુજરાત માટેનો જે વિશેષ લગાવ હોય, જે લાગણી હોય, એનું જ આ પરિણામ છે કે આપણું ગુજરાત આદરણીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નેતૃત્વમાં અને આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી સતત આગળ વધતું રહ્યું છે. આપણી વચ્ચે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું શુભાગમન થઈ ચૂક્યું છે, આપનું સ્વાગત. રાજકોટને એરપોર્ટ, રાજકોટને એઇમ્સ અને સમગ્ર સૌરાષ્ટ્રવાસીઓ માટે અનેકવિધ વિકાસ કામોની ભેટ આપવા માટે અવારનવાર ઉત્સુક અને સતત ચિંતનશીલ એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીએ દેશના પ્રત્યેક નાગરિકની જરૂરિયાતોને બખૂબી સમજી છે અને સમસ્યાથી સમાધાન સુધીનો વિકાસનો સફરનામું ખેડ્યું છે. અને એનો જ આ પરિણામ છે કે આજે આપણે જે ભારત જોઈ રહ્યા છીએ કે જેનું સમગ્ર વિશ્વમાં બહુમાન છે, આજે સમગ્ર વિશ્વ ભારત પ્રત્યે સન્માનની નજરે જોતું થયું છે, એવા ભારતનો વિકાસનો રોલ મોડેલ એટલે આપણું ગુજરાત. અને આ વિકાસના મોડેલને બનાવ્યું છે
આપણા સૌના લોક લાડીલા ગુજરાતના પનોતા પુત્ર અને હવે દેશના આદરણીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદીએ વર્ષો જૂની રાજકોટની પાણીની સમસ્યાના સમાધાનથી શરૂ કરીને હવે તો ઘર ઘર સુધી નળથી જળ પહોંચ્યું છે. આયુષ્યમાન ભારતરૂપી સૌથી મોટું આરોગ્ય કવચ પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના, જાણે સૌ કોઈ કહી રહ્યા છે ભારત આયુષ્યમાન ભારત, સર્વે ત્રસ સુખી ન સંતુ સર્વે સંતુ નિરામયાની સંકલ્પનાને ચરિતાર્થ કરનાર સ્વાસ્થ્ય સેવાઓનો વિસ્તાર હોય, અત્યાધુનિક એઇમ્સની ભેટ હોય, વેલનેસ સેન્ટર્સ હોય, માતા અને શિશુ માટે ખાસ અલાયદી સગવડ, અત્યાર સુધી આપણા સૌરાષ્ટ્રવાસીઓને મોટી ગંભીર બીમારી થાય તો એમને છેક અમદાવાદ સુધી દોડવું પડતું હતું, પરંતુ હવે સૌરાષ્ટ્રવાસીઓની સ્વાસ્થ્ય સુખાકારી માટે રાજકોટમાં એઇમ્સ તૈનાત છે. આપણી વચ્ચે આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું શુભાગમન થઈ રહ્યું છે. આવો જોરદાર તાળીઓના હર્ષનાદ સાથે આવકારીએ મા ભારતીનો, જય ઘોષ કરીએ ભારત માતા કી, ભારત માતા કી, ભારત માતા કી. ગુજરાતના પનોતા પુત્ર, વિકસિત ભારતના સ્વપ્ન શિલ્પી અને વિશ્વ બંધુત્વના પ્રહરી એવા આદરણીય પ્રધાનમંત્રીશ્રીનું તાળીઓના ગડગડાટથી સ્વાગત કરીએ.